નાના ભોયવાડમાં રહેતા મહિલા વકીલે બનાવ્યું સિઝનેબલ માસ્ક. શીત ઋતુને અનુરૂપ ગરમ ઊનમાંથી બનાવ્યા માસ્ક. કોરોના મહામારીથી દુનિયા ત્રાસિત થઈ ચૂકી છે. હાલમાં જ ભારતમાં કોરોના વાયરસથી બચવા COVID-19 વેક્સિનની ઇમરજન્સી મંજૂરી મળી છે. ટૂંક સમયમાં જ વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત પણ કરવામાં આવશે. છતાં માસ્કનો ઉપયોગ એ કોવિડ રોકવાનો અકસીર ઇલાજ છે. તાપમાનનો પારો ઉતરતા હાલ શીત ઋતુની લહેર જામી છે અને આકરી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ઘરમાં રહી આત્મનિર્ભર બનવાની પ્રેરણા પૂરી પાડતા અને ભરૂચના નાના ભોયવાડ વિસ્તારમાં રહેતા વકીલાતનો વ્યવસાય કરતા મહિલા વકીલ પ્રજ્ઞાબેન જાદવે સિઝનેબલ માસ્ક બનાવ્યા છે. ગરમ ઊનમાંથી દિવસની મહેનત બાદ 10 જેટલા માસ્ક બનાવે છે. જે માસ્ક પહેરવાથી કોવિડ મહામારી સ્થિતિ તો બચાવે જ છે, પણ માસ્ક ગરમ ઊનમાંથી બનાવેલ હોય ઠંડીમાં પણ રાહત આપે છે. અગાઉ પણ પ્રજ્ઞાબેન જાદવે એકલે હાથે 5,000 માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યા હતા અને સામાજિક સેવાની ફરજ પૂરી પાડી હતી. નાના ભોયવાડ ભરૂચમાં રહું છું અને અગાઉ મેં કોરોના મહામારીના લઈને 5,000 જેટલા માસ્ક બનાવેલા હતા અને વિતરણ કર્યું હતું. અને અત્યારે સિઝનને અનુરૂપ હું માસ્ક બનાવી રહી છું અને સિઝનને અનુરૂપ માસ્ક જે પ્રમાણે સિઝન આવશે એ પ્રમાણે અનુરૂપ માસ્ક હું બનાવતી રહીશ. અને અત્યારે હાલમાં શિયાળાની સિઝન હોય એને અનુરૂપ માસ્ક બનાવી રહેલી છું અને તે ઊનનું બનાવી રહેલી છું. અત્યારે મેં પહેરેલું પણ છે અને આ માસ્ક શિયાળાની મોસમમાં કોરોનાથી તો રક્ષણ આપે જ છે અને શિયાળાની ઠંડીને લઈને નાક હોઠ અને ગાલને પણ સુરક્ષિત રાખે છે. અને બીજું કે જે મહિલાઓ સ્વરોજગારી માટે જો આ કરવા માંગતી હોય તો તે પણ કરી શકે છે. હું એ લોકોને શીખવાડવા પણ તૈયાર છું. હું દિવસમાં 5-6 માસ્ક બનાવી દઉં છું. એક માસ્ક બનાવતા મને 1 કલાક થાય છે. એમાં 18 ગ્રામ જેટલું ઊન વપરાય છે. અને બીજું કે આનું નોમિનલ પ્રાઇસમાં વેચી શકે છે મહિલાઓને, સ્વરોજગારી પોતે ઉત્પન્ન બી કરી શકે છે. અને અમારું એક નાનકડું મહિલા મંડળ જેવું ચાલે છે, એમાં હું નવી નવી છોકરીઓને આ માસ્ક બનાવવાનું શીખવાડું પણ છું અને તૈયાર કરું છું એ પ્રમાણે કે પોતે આ દરેક સિઝનના અનુરૂપ દરેક એ રીતના માસ્ક બનાવે અને પોતે સ્વરોજગારી પણ મેળવી શકે અને કોરોનાની મહામારી સામે રક્ષણનો એક હેતુ પણ જળવાઈ રહે એ રીતે છે. અને હું દરેક મહિલાઓને અપીલ કરું છું કે ઘરમાં કંઈક ને કંઈક આવું કરતા રહેવું જોઈએ. અને તે રીતે જો અત્યારે આ માસ્ક બનાવું છું એવી રીતનું કંઈ બીજું પણ જો કરવા માંગતા હોય તો હું એ શીખવાડવા પણ તૈયાર છું. અને આ માસ્ક હમણાં બહુ સારું કોરોના સામે રક્ષણ મળે એ રીતનું આ કરી રહેલી છું. તો દરેક મહિલાઓને મારી એવી એ છે કે તમે પણ આવું બનાવો અને જો તમે કહેતા હોય તો હું પણ શીખવાડો અને નોમિનલ તમે કિંમત રાખી અને એને વેચી પણ શકો છો અને તમે ગિફ્ટ કરવા માંગો તો તે પણ કરી શકો છો જે રીતે અનુકૂળ આવે તે રીતે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.